વિમલ ચુડાસમા છે, નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું, ત્યારે ગઈકાલે રવિવારના રોજ લઘુમતી સમાજમાંથી બે યુવાનો વોર્ડ નંબર 5માં જે વેરાવળ મુકામમાં વેરાવળ નગરપાલિકામાં આવેલો છે તેમાં બે યુવાનો ડૂબવાથી તેમનું મૃત્યુ થયું છે. તે દુઃખદ ઘટના છે અને આ ઘટના સમયે હું બહાર હોવાના કારણે હું પહોંચી નહોતો શકે અને એ સિવાય પણ આગલા દિવસે શનિવારના રોજ મને લોકો દ્વારા ફોન આવવામાં આવેલો, હું બાયપાસ ઉપર ગયેલો અને ત્યાં લોકો દ્વારા બતાવવામાં આવ્યું કે જ્યાં પ્રી માન્સૂનની કામગીરી છે, જે ઉપર વર્ષમાં જે પાણી આવી રહ્યું છે, જે કલેક્ટર દ્વારા પાણીની કેનલ કરવામાં આવી છે, જે કોઈ લેવલ વગરની છે અને નગરપાલિકા દ્વારા જે પ્રી માન્સૂનની કામગીરી કરવામાં આવી છે એ બરાબર નથી કરવામાં આવી, એના કારણે વોર્ડ નંબર 5, 6, 1માં કમર સુધી પાણી ભરાયેલા છે. પણ થોડીકવાર વરસાદ રોકવાના કારણે પાણી ઓછું થતું હતું ત્યારે તાત્કાલિક ધોરણે મેં ચીફ ઓફિસર અને લાગતા વખતે અધિકારીઓને ફોન કરેલો કે આ કેનલનું લેવલ બરાબર નથી, તેની સાથે પાણી ચડી ન શકતું અને તે નદી અને દરિયામાં લગભગ જઈ શકતું, એટલે તાત્કાલિક ધોરણે આને જેસીબી બોલાવી અને આનું લેવલ કરવામાં આવે, 24 કલાકમાં આનું લેવલ કરવામાં આવે. કારણ કે પછી આના પછી જો વરસાદ ભારે વરસાદ પડશે તો જે કોઈ લોકોને માનહાનિ થશે કે નુકસાન થશે એની જિમ્મેદારી કલેક્ટર શ્રી નગરપાલિકાના અધિકારીઓને લાગતા વળગતા અધિકારીની રહેશે અને મને ટેલિફોનથી કહેવામાં આવ્યું કે એ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે અને મેં અમુક વિસ્તારોની પણ મુલાકાત લીધેલી અને મુલાકાત લીધેલી ત્યારે આ જે કેનલનું અને તમામનું લેવલ છે એ જો ફટાફટ કરવામાં આવે તો પાણી સંપૂર્ણ રીતે જે ઉપર વાસમાંથી આવે અને જે છે એ સંપૂર્ણ નદી અને દરિયામાં જઈ શકે ત્યારે મારે મેં 1/6/2024ના રોજ પત્ર નગરપાલિકાના ચીફ ઓફિસરને લખેલો, એ પણ તમને આમાં બતાડીશ. અને એ પત્ર જે લખેલો છે ત્યારે કીધેલું કે પ્રી માન્સૂનની કામગીરી તાત્કાલિક ધોરણે કરવામાં આવે, જેનાથી ગટરો સાફ કરવામાં આવે, કચરો નિકાલ કરવામાં આવે, જેનાથી પ્રી માન્સૂનની સંપૂર્ણ કામગીરી કરવામાં આવે, જેનાથી પાણી જે આવે છે તાત્કાલિક ધોરણે ગટરમાંથી નીકળીને દરિયો નજીક આવેલું છે તેમાં વહી જાય, તેની લોકો છે એ વિસ્તારોમાં પાણી ન ભરાય અને લોકો હેરાન ન થાય. અને એ પત્ર પણ મેં લખેલું છે, એ પણ પત્ર આપ લોકોને બતાડીશ. છતાં પણ એ કામગીરી કરવામાં ન આવે એના કારણે આ પરિસ્થિતિ થઈ છે અને જે બે યુવાનોએ તેમનો જીવ ગુમાવ્યો છે તેના માટે મેં મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે જે આ યુવાનોએ જે જીવ ગુમાવ્યો છે એ તંત્ર, કલેક્ટર અને વેરાવળ નગરપાલિકાના અધિકારીઓ બે દરકારીના કારણે તેમને જીવ ગુમાવ્યો છે. કારણ કે મેં પત્ર એડવાન્સમાં જાણ કરવા છતાં અને ટેલિફોનિક જાણ કરવા છતાં પણ તેની બે દરકારીના કારણે તેમને ગુમાવી છે બે યુવાનો હોય, તેથી જે તંત્ર જે અધિકારી જેની બે દરકારી હોય એની ઉપર FIR કરવામાં આવે અને આ બે યુવાનોને પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય ચૂકવવામાં આવે એવું મેં પત્ર લખેલો છે. એ સિવાય પણ હું એક ચોક્કસ રીતે વાત કરીશ કે જે આ અધિકારીઓ છે, જે આ અધિકારીઓનો 3-4 દિવસથી હું જે બધું જે એમને જે બિનકાયદેસર રીતે જે કામ કર્યા છે, જે પ્રી માન્સૂનની કામગીરી જે કોઈ લેવલ વગરની કરી છે, ખાલી ઓન પેપર ઉપર બતાવવા માટે કરી છે, એ 3-4 દિવસ હું પર્દાફાશ કરતો હતો એના કારણે અને મારા રાજકીય હરીફો દ્વારા આ બંને દ્વારા અત્યારે જે લોકો મારો વિરોધ કરવામાં કરી રહ્યા છે એને ગેરમાર્ગે આ લોકો દ્વારા પોતાના બચાવ માટે તેને દોરવામાં આવ્યા છે એ હું આપને ચોક્કસ રીતે કહી શકું અને ચોક્કસ રીતે એ કહી શકું કે ગયા વર્ષની ગ્રાન્ટ મારી જે MLA ફંડમાંથી આવે છે એ 1.5 કરોડ રૂપિયા આવે છે, એમાંથી મેં 80 લાખ રૂપિયો જે 5મા, 6ઠા, 2જા, 3જા વોર્ડમાં ફાળવેલો છે એમાં વધારે પૂરતા તો એ રસ્તાઓ છે, બ્લોકના રસ્તાઓ પણ બની ગયા છે, ત્યારે 5મા વોર્ડમાં તો અંદાજે મેં 20-30 લાખ રૂપિયો ફાળવેલો છે, ટોટલ 5, 6 અને 2, 3માં 80 લાખ રૂપિયો લોકોના વિકાસ માટે તેને ફાળવેલો છે અને બાકીની ગ્રાન્ટ પણ જેમ આવતી જાય એમાં જે જે આ વિસ્તારો જે નબળા છે તેના રોડ રસ્તા અને જે કંઈ ત્યાંના કોઓપરેટરો કહેશે એ કોઓપરેટરો જે કે સૂચના જે સજેશન કરશે એ લોકો પાસે દર વખતે હું મગાવતો હોય એ પ્રમાણે હું મારી ગ્રાન્ટ પર ફાવી, તેથી લોકોને વધારે પૂરતો ઉપયોગ થઈ શકે. અને એક ચોક્કસ રીતે વાત કરીશ કે જ્યારે આ બધી વસ્તુઓ બનાવ થતી હોય તે બહુ દુઃખનીય બનાવ છે, પણ એક હું આપને આપનો વિમલ ચુડાસમા હંમેશા જે 5 વર્ષ આપની વચાવેલી આ 5 વર્ષ પણ આપની વચારે તટસ્થપૂર્વક કામ કરતો રહીશ, આપના સુખ દુઃખમાં આપની વચારે આવીને કામ કરીશ. અને અત્યારે સૌરાષ્ટ્રમાં હું એક જ કોંગ્રેસનો ધારાસભ્ય છું અને લોકલ બોડી પણ કોંગ્રેસની નથી, એટલે જે હોય એને પત્ર લખીને ધ્યાન દોરતો હોય, પણ છતાં પણ આપ લોકો માટે હંમેશા હું લડતો રહીશ અને આપ લોકોનું કામ કરતો રહીશ એ હું વિશ્વાસ